તો ચલો આજે શું ભણવાના આપણે, તો કે સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ, બરાબર. એમાં આપણે આગળ થોડું જોઈ ગયા છીએ. જ્યારે આપણે શું ભણીએ છીએ તો કે આપણા મમ્મી પપ્પાના ભાઈ બહેન એ આપણા શું થાય, બરાબર, આપણા સંબંધમાં શું થાય, આપણે એને શું કહેવાય એના વિશે ભણીએ છીએ, બરાબર. તો આપણે છેલ્લે થોડું જોઈ ગયા હતા, એના પછી હવે આગળ હોય જા તો એ જોઈએ કે મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય. આપણા મમ્મી છે એના ભાઈ હોય એને આપણે શું કહીએ, શું આવશે, મામા, શું આવશે, રોજ સવારે ઓફિસે જાય અથવા તો કામ કરવા જાય, જે પણ કામ કરતા હોય કરવા કોણ જાય, તો કે આપણા પપ્પા. ઘરમાં રસોઈ બનાવવાનું કામ મમ્મી કરે અને બારે જઈને કામ હોય કોણ કરે, તો કે પપ્પા. શું આવશે આમાં, પપ્પા. એના પછી તો કે કાકાના દીકરા આપણા ખાલી જગ્યા ભાઈ કહેવાય. આપણા કાકા છે એના દીકરા હોય આપણે કેવા ભાઈ કહેવાય, પિતરાય ભાઈ. કેવા કેવા છે, પિતરાય ભાઈ, બરાબર. ચલો પછી તો કે સવારે ઉઠીને વડીલોને ખાલી જગ્યા કરવા જોઈએ. સવારે ઉઠીને શું કરવું જોઈએ, તો કે વડીલોને વંદન કરવું જોઈએ. એના પછી તો કે કુટુંબમાં બધાએ ખાલી જગ્યાથી રહેવું જોઈએ. શું આવે, સમ. એકબીજાને મદદની જરૂર હોય ત્યારે મદદ કરવાની અને હંમેશા સાથ આપવાનો, હંમેશા સાથ આપીને મદદ કરીને સંપથી રહેવું જોઈએ, બરાબર. પછી તો કે દાદી પૂજા માટે માળી પાસેથી શું લે છે, શું આવશે અહીંયા, ફૂલો, શું આવશે, ફૂલ. દાદી છે એ પૂજા માટે દરરોજ શું લે, તો કે ફૂલ લે છે, ફૂલ, બરાબર. ચલો હવે આ બાજુ આગળ જોઈએ, એમાં જોડકા છે, બરાબર. તો નીચેના બંધ બેસતા જોડકા રચો. આમાં આપેલું છે કે આ છે તો એને શું કહેવાશે, અને નીચે સામે આપણે જોડકા આપેલા છે, બરાબર. એ આપણે જોઈન્ટ કરવાના છે. ચલો પહેલા છે કે મમ્મીની નણંદ, મમ્મીની નણંદ હોય આપણી શું થાય, ફઈ, શું થશે, ફઈ. પછી તો કે મમ્મીના દેયર, મમ્મીના દેયર આપણા શું થાય, ક,
કાકા શું થશે? કાકા આપણે ફોઈ કોને કહેવાય, કાકા કોને કહેવાય એ બધી ખબર છે. આપણે એ ના ખબર હોય કે મમ્મીના શું થતા હોય. તો જો આમાં જોજો કે મમ્મીના નણંદ હોય એને ફોઈ કહેવાય, મમ્મીના દેર હોય એને કાકા કહેવાય, પછી પપ્પાના સસરા હોય એને શું કહેવાય? નાના. શું કહેવાશે? નાના કહેવાશે. પછી તો કે પપ્પાની સાસુ એને શું કહેવાય? નાની માં. પપ્પાની સાસુ હોય એને આપણે શું કહેતા હોય? નાની માં. એટલે કે આપણા જે નાની માં છે એ આપણા પપ્પાના શું થાય? સાસુ થાય. પછી તો કે મમ્મીના સસરા એટલે આપણે શું કહીએ? દાદા. આપણા જે દાદા છે એ આપણા મમ્મીના શું થાય? સસરા થાય. પછી હવે છે મમ્મીની સાસુ, કે મમ્મીની સાસુ હોય એ આપણા શું થાય? તો કે દાદી માં. મતલબ કે આપણા જે દાદી માં થાય છે એ આપણા મમ્મીના શું થશે? તો કે સાસુ થાય છે. બરાબર. પછી જોઈએ કે પપ્પાની સાડી, પપ્પાના સાડી હોય એ આપણા શું થાય? માસી. શું થશે? માસી. એના પછી તો કે પપ્પાના સાડા, પપ્પાના સાડા હોય એ આપણા શું થાય ખબર છે? તો આવશે મામા. સમજાય છે? જો કે આપણા મમ્મી પપ્પાના શું થાય છે અને એ વ્યક્તિ આપણા શું થાય છે એ બધા આપણે સંબંધો જોયા. બરાબર. હવે એના પછી બીજું જોઈએ કે કાકા. તો શું આવશે? કાકી. આપણે આમાં જોડી બનાવવાની છે. કાકા હોય તો શું હોય? કાકી હોય. પછી દાદા હોય તો દાદી હોય. મામા હોય તો મામી હોય. બરાબર. પછી માસા હોય તો માસી હોય. કાકા કાકી દાદા દાદી મામા મામી માસા માસી ફુઆ તો ફોઈ. હોય તો ફોઈ હોય. બરાબર. પછી આગળ છે ભાઈ. તો જો ભાઈ હોય તો શું હોય? ભાભી હોય. કાકાના પત્ની કાકી થાય, દાદાના દાદી, મામાના મામી, માસાના માસી, ફુવાના ફોઈ, ભાઈની ભાભી, અને પછી પૂજા બનેવી, બનેવી તો બહેન. શું થાય? બહેન. પછી સસરા. તો શું આવશે? સાસુ. શું થાય? સસરા તો સાસુ, સસરાના પત્ની સાસુ. દિયર તો દેરાણી. પછી જેઠ. તો શું આવશે? જેઠાણી. ચલો હવે આજે આપણે બધા સંબંધો વિશે ભણી ગયા છીએ. દાદા દાદી મામા મામી માસા ફઈ ફુવા બધું. કોઈ વ્યક્તિ આપણા શું થાય તો આપણા મમ્મી પપ્પાના શું થાય છે. બરાબર. એ બધું આપણે કમ્પ્લીટલી જોયું છે. આ યાદ રાખજો. બીજું આપણે હોમવર્કમાં કાંઈ નથી. જો આ લખવાનું બાકી રહી ગયું હોય તો લખી લેજો. બરાબર. બાકીનું હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.